ધોરણ એક વિષય ગણિત પ્રકરણ પેલું આકારો અને જગ્યા અંદર અને બહાર એક અરબ અને તેનો ઊંટ શિયાળાનો દિવસ હતો અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના અરબે એ તંબુ બાંધ્યો તમને બ્લુ કલરનું ચિત્ર આપેલું છે તે તંબુનું ચિત્ર છે તે તેની અંદર ગયો રાતના સમયે ખૂબ જ ઠંડી હોય એટલે અરબ છે તે તંબુની અંદર ગયો અને ઊંટને તંબુની બહાર રહેવા દીધો ઊંટે કહ્યું બહાર ખૂબ જ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઈ લઉં આવું ઊંટ છે તે અરબને પૂછે છે પછી અરબ શું કહે છે ઊંટને કે હા તું તારી ડોક અંદર કરી લે પછી ઊંટે પાછું અરબને કીધું બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લઉં તો અરબે શું કીધું હા તું તારા આગળના પગ અંદર લઈ લે બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું અંદર આવી જાઉં આવું ઊંટે અરબને કીધું તો અરબે શું કીધું અરે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે કેમ કે તંબુમાં ઊંટ અને અરબ બંને સમાય ન શકે એટલા માટે અરબે ઊંટને કીધું કે ના આ તંબુ આપણા બંને માટે ઘણો નાનો છે એટલે હું અંદર આવું છું ઊંટે શું કીધું અરબને કે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ એટલા માટે અરબ બહાર બેઠો અને ઊંટ અંદર આ વાર્તામાં ઊંટ કોને કહેવાય અરબ કોણ છે અને તંબુ કોણ કહેવાય એના વિશે આપણે શીખા હવે આપણે નાનું અને મોટું એના વિશે અભ્યાસ કરીશું મોટા પર રાઈટની નિશાની કરો તમને બે પ્રાણી આપેલા છે એમાં તમને મોટું કયું પ્રાણી લાગે છે તો કે પહેલું પ્રાણી તો આપણે એની ઉપર રાઈટની નિશાની કરશું જો મેં તમને કરેલી આપેલી જ છે રાઈટની નિશાની નીચે જોઈએ નાના પર રાઈટની નિશાની કરો તમને બે બોક્સ આપેલા છે એક પાંદડાનું અને એક પ્રાણીનું તો પહેલા બોક્સમાં જોઈએ તમને કયું પાંદડું નાનું લાગે છે બીજા નંબરનું તો આપણે એના ઉપર રાઈટની નિશાની કરીએ બીજા બોક્સમાં તમને બે પ્રાણી આપેલા છે તમને કયું પ્રાણી નાનું લાગે છે પહેલા નંબરનું તો આપણે એના ઉપર રાઈટની નિશાની કરશું હજી નીચે જોઈએ નાના પૈડા પર રાઈટની નિશાની કરો તમને બે બાળકો આપેલા છે બંને પાસે પૈડા છે તો એમાંથી નાનું પૈડું કયું છે તો કે જે પહેલા બાળક પાસે છે એની પાસે નાનું પૈડું છે તો આપણે એમાં રાઈટની નિશાની કરશું હવે આપણે સૌથી મોટું અને સૌથી નાનું એના વિશે અભ્યાસ કરીશું સૌથી નાના ઝાડ પાસે રાઈટની નિશાની કરો તો તમને બાળકો ચિત્રમાં ત્રણ ઝાડ આપેલા છે એમાં સૌથી નાનું ઝાડ છે એની નીચે રાઈટની નિશાની કરવાની છે તો આપણી ચિત્રમાં પહેલું ઝાડ છે તે સૌથી નાનું લાગે છે તો આપણે એની નીચે રાઈટની નિશાની કરીએ ચાલો બીજું ચિત્ર જુઓ નીચે સૌથી મોટા પ્રાણી પાસે રાઈટની નિશાની કરો તમને ત્રણ ચિત્રો આપેલા છે પ્રાણીના એમાંથી સૌથી મોટું પ્રાણી કયું લાગે છે એ ચિત્ર ઉપર આપણે રાઈટની નિશાની કરવાની છે તો કે ત્રીજા નંબરનું પ્રાણી છે એ સૌથી મોટું છે એટલે આપણે તેની ઉપર રાઈટની નિશાની કરીએ હવે આપણે સૌથી નાના ફળ પાસે રાઈટની નિશાની કરીએ તો તમને બાળકો ત્રણ ફળ આપેલા છે ચિત્રમાં તરબૂચ છે કેરી છે અને ચેરી છે તો તમને એમાં સૌથી નાનું ફળ કયું લાગે છે તો કે ચેરી તો એના ઉપર આપણે રાઈટ કરીએ ચલો બાજુમાં સૌથી મોટા પરપોટા પાસે રાઈટની નિશાની કરો એક બાળક છે એ છે ને પરપોટા કરે છે તો એમાં સૌથી મોટો પરપોટો કયો છે એની ઉપર આપણે રાઈટની નિશાની કરીએ તો જુઓ
ત્રીજા નંબરનો પરપોટો સૌથી મોટો છે તો એની ઉપર આપણે રાઈટની નિશાની કરીએ ઉપર અને નીચે। જો તમને બાળકો ચિત્રમાં એક ઝાડ આપેલું છે માં બિલાડી ક્યાં છે ઝાડની નીચે ચકલી ક્યાં છે ઝાડની ઉપર તો તમને એક લપસ્યું આપેલું છે એક બાળક છે એ લપસ્યાની ઉપર છે અને એક બાળક લપસ્યાની નીચે પગથિયા ચડે છે। સૌથી ઉપરના ઘડા પર રાઈટની નિશાની કરો। જો તમને ઘડા ગોઠવીને આપેલા છે એમાં સૌથી ઉપરના ઘડા ઉપર રાઈટની નિશાની કરવાની છે। જો મેં તમને નિશાની કરેલી આપેલી જ છે। ચાલો બાજુમાં સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે રાઈટની નિશાની કરો। જો તમને પગથિયા આપેલા છે એમાં સૌથી નીચેના પગથિયા ઉપર ગલુડિયું છે તો એની ઉપર આપણે રાઈટની નિશાની કરીએ। હવે આપણે નજીક અને દૂર વિશે અભ્યાસ કરીશું। ઘરની નજીકના પક્ષી પાસે રાઈટની નિશાની કરો। જો તમને ચિત્રમાં ઘર આપેલું છે અને બે પક્ષી આપેલા છે એક ઘરની નજીક છે અને એક ઘરની દૂર છે તો આપણે પહેલા પક્ષી ઉપર રાઈટની નિશાની કરશું। ઝાડથી દૂરની બિલાડી પાસે રાઈટની નિશાની કરો। તો તમને એક ઝાડ આપેલું છે અને ત્રણ બિલાડી આપેલી છે એક ઝાડની નીચે બેઠી છે એક ઝાડની થોડીક નજીક છે અને એક સાવ દૂર છે તો આપણે ત્રીજા નંબરની બિલાડી ઉપર રાઈટની નિશાની કરશું। સૌથી નજીક અને સૌથી દૂર તો તમને ચિત્રમાં એક ઝાડ આપેલું છે ત્યાં ઝૂલો લટકે છે તો એ ઝૂલાથી સૌથી નજીક કોણ છે અને સૌથી દૂર કોણ છે એ શીખવાનું છે। એક છોકરો આવે છે એ ઝૂલાથી સૌથી નજીક છે અને એક પાછળ છોકરી છે એ ઝૂલાથી સૌથી દૂર છે। ઝાડથી સૌથી દૂરના ગલુડિયા પર રાઈટની નિશાની કરો। તમને ચિત્રમાં એક ઝાડ આપેલું છે અને ચાર ગલુડી આપેલા છે તો ચોથા નંબરનું ગલુડિયું એ ઝાડથી દૂર છે એટલે આપણે તેની ઉપર રાઈટની નિશાની કરીએ। પક્ષીથી સૌથી નજીકના ઝાડ પર રાઈટની નિશાની કરો। તમને ત્રણ ઝાડ આપેલા છે અને એક પક્ષી છે તો પક્ષીથી સૌથી નજીકનું ઝાડ ત્રીજા નંબરનું છે તો આપણે એની ઉપર રાઈટની નિશાની કરીએ। બધાએ ગણિતનું હોમવર્ક ઘરે કરવાનું છે। થેન્ક યુ।